પરમહંસ પરમહંસને ગળાનું કેન્સર થયું ધીમે ધીમે તેની પીડા અસહ્ય બનતી ચાલી રામકૃષ્ણ પરમહંસ પરમહંસ એટલે જે દેહ અને આત્માના ભેદ જ્ઞાનના સ્વામી દેહની પીડાઓને આત્માથી અલગ કરી અને દ્રષ્ટા ભાવે જોયા કરનારા કેવી દશા હશે તો આવા રામકૃષ્ણ પરમહંસ કે જેની જેના અંતિમ દર્શન માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા હતા તેમના ચરણ સ્પર્શનો લાભ લેવા માટે તેના ચરણ સ્પર્શનો લાભ લેવા માટેનો ધસારો અદભુત હતો એકવાર તો કંટાળી અને પરમહંશે માં પાસે જઈ અને ફરિયાદ કરી એ કાલી માના ભક્ત હતા એટલે એની પ્રતિમાજી છે ત્યાં જઈ અને ફરિયાદ કરી હતી કે હજારો માણસો મારી પાસે મોકલે છે આ તો પાંચ શેર પાણીમાં દૂધ જેવા છે પાંચ શેર પાણીમાં પાસેર શેર દૂધ જેવા છે એમનું પાણી બાળવાનું કામ મારાથી નહીં થઈ શકે તું જગદંબા છે એટલે માને કે છે કે એ કામ તો તારે કરવાનું છે તો આમ આવા જે પરમહંસ કે જેને લોકો આટલા બધા દર્શનાર્થે આવે તો અંદરથી માન અભિમાન સન્માન લાલસા કીર્તિની આવું કંઈ જ નહીં એટલે એ મા પાસે જઈને કે છે કે તું આ બધાને શા માટે મોકલે છે તો એક વાર તાશીના પંડિત પરમહંસ પાસે આવ્યા અને તેમને કહ્યું કે તમે તમે તો જ પરમહંસ જો મન દ્વારા આદેશ આ ગળાની ગાંઠને આપતા રહો કે હે કેન્સર તું મટી જા મટી જા મટી જા અને જો કેન્સર મટી જાય તો જ તમે પરમહંસ કહેવાઓ કે છે જો આ શક્ય ન હોય તો અમે તમને પરમહંસી રીતે કહી શકીએ આ સાંભળી અને ખડખડાટ હસી પડી અને રામકૃષ્ને પંડિતને કહ્યું કે પંડિતજી તમે બહુ ભણ્યા પણ ખૂબ કાચા છો હવે શું કે છે મેં મારું મન ઈશ્વર ચરણોમાં ક્યારનું વિલીન કરી દીધું છે આ સડેલા દેહ ઉપર તેને પાછા જરા પણ ઉચિત નથી તો હવે અહીંયા એને કાશીના પંડિતે શું કીધું કે મન દ્વારા આદેશ આપો કે કેન્સર તું મટી જા મટી જા મટી જા અને મટી જાય તો તમને પરમંશ કહો ત્યારે આ પરમાંશ એમ કે છે કે હવે એ મન તો મારું છે ને મેં તો આપી દીધું છે સમર્પિત કરી દીધું છે અને હવે આ સડેલા દેવ ઉપર પાછું એને માગું લાવું એ ઉચિત જ ન કહેવાય આ સાંભળી અને શકધર પંડિત પરમહંસના ચરણોમાં પડી ગયા આ બધું જાણી અને સ્વામી વિવેકાનંદે હઠ લીધી કે તમે માને કહો કે તમારું દર્દ મટાડી દે કમસે કમ તમને ખાવાની અનુકૂળતા થઈ જાય થઈ જાય એટલું તો અવશ્ય કરી આપો આપ કહેશો તો માને માનવું પડશે અમે આપની ભૂખમરાની સ્થિતિ જોઈ શકતા નથી આમ આ વિવેકાનંદ કેમ કે એને તો આ દરદ તો અસહ્ય છે એમાં ખોરાક પણ નથી લઈ શકતા એટલે એનો શિષ્યથી તો આવું કે કઈ રીતે જોઈ શકાય એટલે એ વિનંતી કરે છે કે તમે કમ આટલી માને વિનંતી કરો વિવેકાનંદ વગેરે શિષ્યોને પરમહંશે કહ્યું પરમહંશ એનો જવાબ આપે છે કે શું હું જાણી બુજીને આ વેદના ભોગવી રહ્યો છું કે મટી જાય એવું મને નહીં થતું હોય પણ આ બધું જગદંબાની ઈચ્છા ઉપર આધારિત છે જગદંબાની ઈચ્છા એટલે પ્રારબ્ધ જ કહેવાય આપણા શબ્દોમાં હવે તમે ખૂબ હઠથી આ વાત કરો છો તો ભલે આજે રાતે વાત એમ કહીને કે આજે રાત્રે હું માને વાત કરીશ બીજે દિવસ સ્વામીજીએ પૂછ્યું કે ગુરુદેવ માને પ્રાર્થના કરી હતી તેણે શું કહ્યું પરમહંસે કહ્યું કે મેં માનું ધ્યાન ધર્યું માએ દર્શન દીધા મારા ભાવોને માએ જાણ્યા મને કહે કે રામ શું હજુ તારી ખાવાની ઈચ્છા છે આજ સુધીમાં તે કેટલું બધું તારા મોં ખાધું છે વળી આજે પણ તું વિવેકાનંદ વગેરેના હજારોના મોથી શું નથી ખાઈ રહ્યો એ બધા તારા મોં નથી આટલું બધું આજે પણ ખાઈ રહ્યો છે છતાં આવી માગણી કેમ કરે છે આમ માયે એમ કે ઠપકો આવ્યો તો વિવેકાનંદે આ વાત આ બધા શિષ્યોને કરી તો કે છે વાલા શિષ્યો આ સાંભળી અને હું માને કોઈ જવાબ દઈ શક્યો નહીં અને હું શરમિંદો બની ગયો સૌને ખ્યાલ આવી ગયો કે આ માણસને ખાવાની કોઈ ઈચ્છા નથી અસહ્ય વેદના સહવા માટે એ એકદમ તૈયાર છે કોકે એમને પૂછ્યું કે વેદનામાં શું લાગે છે જેમ કે લવચંદભાઈ છે કેલાણી તો એને પણ ગળાનું કેન્સર હતું અને આમ એનો ઈલાજ પણ કરતા એનો ઈલાજ પણ કરતા અને એની સાથે સાથે એની સાધના પણ ખૂબ જબરજસ્ત રીતે કરતા ત્યારે કોઈ એક મોમુક્ષુએ પૂછ્યું હશે કે લવચંદભાઈ તમને આ ગળા ગળાની પીડા કેવી તો એને શું કીધું કે એક ધક ધકતો કોલસો હોય બળ બળતો અને એને આ શરીર ઉપર મૂકીએ અને એની જે પીડા થાય ને એવી આ પીડા છે કે અને છતાં એ શાંત ભાવે એ પીડા સહન કરતા હતા અને પોતાની સાધના કરતા હતા તો કોકે આ રામકૃષ્ણ પરમહંસને પૂછ્યું કે વેદનામાં શું લાગે છે પરમહંશે જવાબ આવ્યો આ જવાબ આપ્યો બહુ આનંદ આવે છે ગાંઠની અંદર હવે શા માટે આનંદ આવે છે કે ગાંઠની અંદર રહેલા હજારો કીડાઓ ગાંઠના લોહી માંસ અને પરુની મિજબાની ઉડ ઉડાવતા જોઈ આ બધા કીડાઓ છે એને એને આ તો જાણે કે બહુ સારું ભોજન મળ્યું હોય અને એની મિજબાની ઉડાવતા હોય એ જોઈ અને મને અત્યંત આનંદ આવે છે તો આ આધ્યાત્મિક આનંદ છે એ ખૂબ ઊંચી ભૂમિકા છે કે આવી અસૂચિ છે તો એને એ પર છે એ પોતાનું નથી એ માની અને પોતે તો પોતાના સ્વરૂપની અંદર જાગ્રત જ છે